નમસ્તે બહેનો, વિદ્યાર્થીની બહેનો, ધોરણ 11 કોમર્સમાં જે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ આ બે વિભાગ આવે, આપણે કહીએ એસપી, એસપી એટલે સેક્રેટરિયલ પ્રેક્ટિસ, સેક્રેટરિયલ્સ પ્રેક્ટિસ. હવે એસપીમાં બે વિભાગ આવે, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. હવે વાણિજ્ય જે પત્ર વ્યવહાર છે એમાં 8 પાઠ છે. વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર કુલ પાઠ કેટલા છે? 8, અને એસપીની અંદર 7 પાઠ છે, એટલે કુલ 15 પાઠ છે. આપણા અભ્યાસક્રમની અંદર વાણિજ્ય પત્ર વ્યવહારમાં 8 પાઠ અને એસપીની અંદર 7 પાઠ છે, એટલે કુલ 15 ચેપ્ટરનું આખું માળખું છે. તો વિદ્યાર્થીની બહેનો, આજના શુભ દિવસે 11 કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહારમાં બે વિભાગ, એમાં એસપીમાં બે વિભાગ છે, વિભાગ 1માં વાણિજ્ય પત્ર વ્યવહાર અને વિભાગ 2ની અંદર સેક્રેટરિયલ પ્રેક્ટિસ. એમાં પહેલો જે વિભાગ છે એ વાણિજ્ય પત્ર વ્યવહારનો છે. પ્રથમ જે વિભાગ છે એ વાણિજ્ય પત્ર વ્યવહારનો છે. તો વાણિજ્ય પત્ર વ્યવહારમાં પહેલું ચેપ્ટર આપણે લઈએ છીએ કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ, મિનિંગ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇટ્સ મેથડ, યાને કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તો સૌથી પહેલાં આપણે લઈએ કે માહિતી સંચાર એટલે શું, એ માહિતી સંચારનો અર્થ અને એની વ્યાખ્યા શું છે, અને ધંધાકીય એકમની અંદર માહિતી સંચારની આવશ્યકતા કઈ છે. તો માહિતી સંચાર એ સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી. આપણે કોઈ પણ માહિતી સંચાર આપણે કરીએ છીએ તો માહિતી સંચારમાં માધ્યમો બે હોય છે. દરેક દીકરીઓ સમજો કે માહિતી સંચારની અંદર માધ્યમો બે હોય છે. કેટલા માધ્યમો હોય છે? બે. હવે સ્વાભાવિક રીતે બહેનોને પ્રશ્ન થાય છે, બે માધ્યમો એટલે ક્યાં ક્યાં? તો બે માધ્યમમાં એક તો માહિતી આપનાર અને માહિતી લેનાર. માહિતી આપનાર અને માહિતી લેનાર બે માધ્યમ થઈ ગયા, એક માહિતી આપનાર અને માહિતી લેનાર. તો માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી, પરંતુ પ્રત્યેક જીવની જરૂરિયાત છે. સામાજિક જે પ્રાણી છે એ સામાજિક પ્રાણીની એ શું છે? જરૂરિયાત છે. પોતાની જે લાગણીઓ છે, હવે તમે જુઓ કે કોઈ પણ જે વ્યક્તિ છે, પ્રાણીઓ પક્ષીઓ પણ પોતાની લાગણી વ્યક્ત કરે, એ માહિતી સંચાર દ્વારા એ વ્યક્ત નથી કરતા, પણ એ જે લાગણીઓ છે તો પોતાની લાગણીઓને અભિવ્યક્ત અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો અને જાળવવો શું છે? જરૂરી છે. તો માહિતી સંચારની ઉપયોગિતા કઈ છે? કે ધંધાકીય એકમની અંદર, સમાજની અંદર, કે જે માહિતી જે સંચાર છે એની જરૂરિયાત શા માટે છે, આવશ્યકતા શા માટે છે? તો આવશ્યકતા એટલા માટે છે, મેં હમણાં જ કહ્યું પ્રમાણે, કે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક કરવામાં આવેલી પ્રવૃત્તિ નથી, પણ પ્રત્યેક જીવની એ જરૂરિયાત છે. પોતાની લાગણીઓ, અભિવ્યક્તિઓ, વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો, અન્યનો સંપર્ક કર્યા પછી એને જાળવવો શું છે? જરૂરી છે. અન્યનો સંપર્ક કર્યા પછી એ સંપર્કને જાળવવો જરૂરી છે. આ જે પ્રકરણ છે એ પ્રકરણમાં માહિતી સંચાર એ કહેવા માગે છે કે પ્રત્યેક વ્યક્તિ જે પોતાની જે લાગણીઓ છે, અભિવ્યક્તિ છે,
એ અભિવ્યક્તિને એ વ્યક્ત જ્યારે કરે છે ત્યારે એ અભિવ્યક્તિ એ વ્યક્ત કરે છે, સંપર્ક કરે છે. સંપર્ક કર્યા પછી એ જાળવવી પણ જરૂરી છે. વેપાર અને વાણિજ્ય જે માહિતી સંચાર છે કોઈ પ્રકારનો નથી. માહિતી જે સંચાર છે એ કોઈ એક પ્રકારનો માહિતી સંચાર છે નહીં. માહિતી સંચાર જે છે, મેં હમણાં કહ્યું પ્રમાણે કે માહિતી સંચારમાં માધ્યમો કેટલા છે? બે. એક માહિતી આપનાર અને એક માહિતી લેનાર છે. એક માહિતી આપનાર છે, એક માહિતી લેનાર છે. હવે ઉદાહરણ સહિત તમને સમજાવું દીકરીઓને, કે માની લો કે કોઈ વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે, માની લો કે કોઈ વિદ્યાર્થી છે એ મને પ્રશ્ન પૂછે કે મહેતા સર, આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે? તો વિદ્યાર્થી જે મને પ્રશ્ન પૂછે છે એ માહિતી આપ માહિતી છે એ હું એની પાસેથી લઉં છું. પછી હું એને જવાબ આપું કે ઔદ્યોગિક ક્ષેત્રમાં હિસ્સો છે 74% છે. તો માધ્યમો કેટલા છે? બે, શિક્ષક અને વિદ્યાર્થી. એક માહિતી આપનાર છે અને એક માહિતી લેનાર છે. તો કહેવાનો અર્થ એ થયો કે માહિતી જે સંચાર છે એ માહિતી સંચાર કોઈ એક રીતે થતો નથી. માહિતી સંચાર જુદી જુદી રીતે થાય છે. એક તો વેપાર અને વાણિજ્ય માટેનો માહિતી સંચાર, વેપાર માટેનો માહિતી સંચાર, વાણિજ્ય માટેનો માહિતી સંચાર, વેપાર અને વાણિજ્ય માટેનો માહિતી સંચાર. માહિતી સંચાર બે રીતે થાય છે. માહિતી જે સંચાર છે, માહિતી સંચાર કેટલી રીતે થાય? મુખ્યત્વે બે રીતે થાય. એક તો પ્રથમ જે વેપાર આવશે, પ્રથમ આવશે વેપાર, સેકન્ડ આવશે વાણિજ્ય આવશે. તો વેપાર આપણે કોને કહેશું, વાણિજ્ય આપણે કોને કહેશું? તો ચીજ વસ્તુ કે સેવાના બદલામાં, ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ, અથવા નાણાંના બદલામાં ચીજ વસ્તુ અને સેવાનો જે વિનિમય છે એને આપણે કોમર્સની પરિભાષામાં શું કહેશું? વેપાર તરીકે આપણે એને ઓળખશું. એને આપણે શું કહેશું? વેપાર તરીકે આપણે એને ઓળખશું. જ્યારે વાણિજ્ય આપણે કોને કહેશું? વાણિજ્યમાં કોનો સમાવેશ થાય? દરેક બહેનોને ખ્યાલ હોવો જોઈએ કે વાણિજ્યમાં કોનો કોનો સમાવેશ. વેપાર એટલે શું એ આપણી દીકરીઓને ખ્યાલ આવી ગયો કે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ, ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ, અથવા નાણાંના બદલામાં ચીજ વસ્તુ અને સેવાનો જે વિનિમય છે એને આપણે શું કહીએ? વેપાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે વાણિજ્યની અંદર, વાણિજ્યમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ત્યાર પછી બેન્કિંગ, વીમો અને વખાર, આ બધાનો સમાવેશ વાણિજ્યની અંદર થાય. તો માહિતી સંચાર છે એ વેપાર અને વાણિજ્ય માટેનો હોય. સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે? તો માહિતી સંચારની અંદર તર્ક, માહિતી જે સંચાર છે ને એ તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સમજ કેળવ્યા બાદ ઉપયોગમાં લેવાતી આખી પદ્ધતિ છે. માહિતી સંચાર છે એ અસ્તવ્યસ્ત ન હોવો છે. માહિતી જે સંચાર છે એ અસ્તવ્યસ્ત હોવો ન જોઈએ. હવે એક ઉદાહરણ સહિત દીકરીઓને સમજાવું કે માહિતી સંચાર એ તર્કબદ્ધ હોવો જોઈએ, ક્રમબદ્ધ હોવો જોઈએ, અને માહિતી સંચારની અંદર જે કોઈ પદ્ધતિનો ઉપયોગ થાય એ વિવિધ પદ્ધતિઓનો પણ એમાં ઉપયોગ થયેલો હોવો જોઈએ. હવે દાખલા તરીકે માની લો કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન કેટલા ટકા થયું, પછી ધાન્ય પાક હોય, કઠોળ પાક હોય, તેલીબિયાના પાક હોય કે પીણાના પાક હોય. પીણાના પાક એટલે ચા, કોફી ને કોકો. પીણાના પાક એટલે ચા, કોફી અને કોકો ઈપડામાં. હવે આ માહિતી આપણે દર્શાવવાની છે તો એ માહિતી પરફેક્ટ ટકાવારીમાં હોવી જોઈએ. આ માહિતી આપણે જે દર્શાવી છે એ માહિતી પરફેક્ટ છે એ ટકાવારીમાં તર્કબદ્ધ, ક્રમબદ્ધ, આ બધી સમજ કેળવા પછી આપણે રજૂ કરી શકીએ છીએ. તો આજે તમે જુઓ કે માહિતી જે સંચાર છે એ માહિતી સંચારમાં પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા,
માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો સાથે કરવામાં. આજે તમે જુઓ, માહિતી સંચાર છે કોઈ એક રીતે થતો નથી. માહિતી સંચારના જે માધ્યમો છે એ ભિન્ન ભિન્ન પ્રકારના માહિતી સંચારના માધ્યમો છે. એમાં ખાસ કરીને તમે જુઓ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ આના ઉદાહરણ છે. આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જે ક્ષેત્રની અંદર આનો ઉપયોગ થતો ન હોય. આનો ઉપયોગ એટલે માહિતી જે સંચાર છે, એ માહિતી સંચાર યાને કે કોમ્યુનિકેશન છે, એનો ઉપયોગ બધી જગ્યાએ થતો જોવા મળે છે. તો સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત આપણને સ્પષ્ટ ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એમાં સામ્યતા છે. સામ્યતાની સાથે સાથે એમાં તફાવત જોવા મળે છે, એમાં ભેદ જોવા મળે છે. તો વિવિધ પ્રકારના માહિતી સંચાર અને આપલે માટે આગવી શૈલી હોય છે. માહિતી જે સંચાર છે એ માહિતી સંચારની કોઈ પણ બાબત તમે લ્યો, વિવિધ પદ્ધતિઓ છે. આપણે પદ્ધતિઓનો અભ્યાસ વર્ગખંડની અંદર આકૃતિ સહિત આપણે કરીશું કે માહિતી સંચારની વિવિધ જે પદ્ધતિઓ છે, એ વિવિધ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કુલ 7 છે. માહિતી સંચારની પદ્ધતિઓ કુલ કેટલી છે? 7 છે. 7 કઈ કઈ? એમાં પહેલી છે બોલનાર આવશે, પહેલો આવશે બોલનાર, બીજો આવશે રજૂઆતની ગોઠવણી, ત્રીજું સંદેશો માહિતી, ચોથું આવશે માધ્યમ, પાંચમું આવશે સંદેશાની પ્રાપ્તિ અને સમજ, છઠ્ઠું આવશે સાંભળનાર અને સાતમું આવશે પ્રતિભાવ. હવે સાંભળ્યા પછી એનો પ્રતિભાવ આવે. પ્રતિભાવ એટલે શું બેનો? જવાબ આપે. મેં હમણાં જ આપણા ક્લાસમાં અને મારા લેક્ચરમાં કીધું કે કોઈ વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે કે એ પ્રશ્નનો જવાબ હું આપું તો એનો પ્રતિભાવ છે, 7મો માધ્યમ છે. તો માહિતી સંચારના માધ્યમો કેટલા? કુલ 7. માહિતી સંચારના માધ્યમો કુલ 7 છે. 7 માધ્યમમાં બોલનાર, બીજું રજૂઆત કરનાર, ત્રીજું સંદેશાની માહિતી, ચોથું માધ્યમ, પાંચમું સંદેશાની પ્રાપ્તિ અને એની સમજ, ત્યાર પછી છઠ્ઠું સાંભળનાર અને સાતમો એનો પ્રતિભાવ છે. પ્રતિભાવ એટલે યોગ્ય જવાબ આપે છે. પ્રતિભાવ એટલે શું? એનો યોગ્ય જે જવાબ છે, એનો જે પ્રત્યુત્તર છે, એનો પ્રત્યુત્તર આપે છે. તો સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે આપણે વાત કરીએ તો એક બાબત આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિમાં સામ્યતા છે. સામ્યતાની સાથે સાથે અંશતઃ, અંશતઃ એટલે થોડો ઘણો જે ફેરફાર છે, ભેદ છે, એ ભેદ એ જોવા મળે છે. તો વિવિધ પ્રકારના માહિતી સંચારમાં આપલે અને જે કોઈ બાબત હોય એમાં વિવિધ શૈલીઓ પણ હોય છે. તો આ ખાસ કરીને એમાં વિવિધ શૈલીઓ હોય છે. શૈલી હોય છે એની સાથે સાથે કૌશલ્ય પણ હોય છે. શૈલીની સાથે સાથે કેટલાક જે કૌશલ્યો છે એ કૌશલ્ય હોય છે. કૌશલ્ય હોય છે એ દરેકના કૌશલ્યની રીત અલગ અલગ હોય છે. હવે કોઈ પ્રતિભાવ આપે છે, પ્રતિભાવ એટલે જે પ્રશ્ન પૂછનાર છે, બોલનાર છે. મેં હમણાં જ આપણા વર્ગખંડમાં કહ્યું કે માહિતી સંચારમાં માધ્યમો કેટલા છે? 2. એક તો માહિતી આપનાર અને માહિતી લેનાર છે. હવે માહિતી આપનાર જે છે એ આપ્યા પછી માહિતી જે આપનાર છે એ દરેકની શૈલી એક સરખી હોતી નથી. દરેકની શૈલી એક સરખી હોતી નથી. શૈલી છે એ ભિન્ન ભિન્ન હોય છે. આપણા સંસ્કૃતની અંદર આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે, આપણા પુરાણોમાં એક વાક્ય સંસ્કૃતમાં કહી ગયા છે કે તુંડે તુંડે મતિર ભિન્ન, તુંડે તુંડે મતિર ભિન્ન. યાને એનું ગુજરાતી એ થાય કે દરેક માણસે મતિ એટલે કે બુદ્ધિ અલગ અલગ હોય છે. કોઈ છે કોઈ પ્રશ્નનો જે જવાબ છે એ શાંતિથી આપશે, કોઈ છે ઉગ્રતાથી આપશે. તો એનો અર્થ શું થયો કે માહિતી સંચારની જે શૈલી છે એમાં વિશિષ્ટતા હોય છે, વિભિન્નતા હોય છે, પણ એ શૈલીની અંદર થોડો ફેરફાર એ જોવા મળે છે.
આમ વિશિષ્ટ પ્રકારની શૈલી અને કૌશલ્યોનો યોગ્ય માધ્યમ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. માહિતી સંચારની આખી જે પ્રક્રિયા છે કે આ જે ધંધાકીય જે એકમ છે એ ધંધાકીય એકમની અંદર જે કોમ્યુનિકેશન છે, જેને આપણે ગુજરાતીમાં માહિતી સંચારની આખી જે પ્રક્રિયા કહીએ છીએ એ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. તો શરૂઆતમાં એ જે શબ્દ છે ને કોમ્યુનિકેર શબ્દ હતો, શરૂઆતમાં કોમ્યુનિકેશનમાં જે અત્યારે આપણે હું ને તમે અને સૌ આપણો વર્ગ કહે છે કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશન જે શબ્દ છે એ કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવ્યો, જે લેટિન ભાષાનો શબ્દ છે. હવે આપણા મોટાભાગના જે શબ્દો છે ને દરેક વિષયની અંદર એ મોટે ભાગે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યા છે. લેટિન ભાષા, હવે લેટિન ભાષા ક્યાંની છે? જર્મનીની છે. લેટિન ભાષા જર્મનીની છે. હવે એ લેટિન ભાષા જર્મનીની અને કયા ધર્મની છે? ખ્રિસ્તી ધર્મની. આ યાદ રાખજો દરેક દીકરીઓ. તો કોમ્યુનિકેર શબ્દ ઉપરથી કોમ્યુનિકેશન શબ્દ ઉતરી આવ્યો, જે લેટિન ભાષાનો શબ્દ છે. અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે તમે જુઓ કે માહિતી સંચારની અંદર, ખાસ કરીને તમે જુઓ કે માહિતી સંચારમાં આ જે શબ્દ છે એનો અર્થ છે ટુ શેર. ટુ શેર એટલે વેચવું, અને ટુ એક્સચેન્જ આદાન પ્રદાન કરવું. ટુ એક્સચેન્જ એટલે આદાન પ્રદાન કરવું, આપલે કરવી, ભાગીદાર થવું. ટુ છે ખાસ કરીને તમે જો ભાગીદાર, પાર્ટનરશિપ કરવી, પાર્ટનરશિપ ભાગીદારી. હવે ભાગીદારી જે પેઢી છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ કેટલા હોય છે? 11 હોય છે. વૈયક્તિક માલિકીની જે પેઢી છે એમાં એક જ વ્યક્તિ હોય છે. તો માહિતી સંચારની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ખાસ કરીને તમે જુઓ કે માહિતી સંચારની અંદર કોઈ એક રીતે માહિતી સંચાર થતો નથી, વિભિન્ન રીતે માહિતી સંચાર થાય. પછી એ સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, વ્યાપારિક હોય કે સાહિત્ય ક્ષેત્રનો માહિતી સંચાર હોય. તો આ માહિતી જે સંચાર છે એ માહિતી સંચાર અનેકવિધ રીતે જોવા મળે, પણ માહિતી સંચારની અંદર જે કૌશલ્ય છે એ કૌશલ્યમાં થોડો ભેદ જોવા મળે. ભેદ એટલા માટે જોવા મળે કે દરેકની જે માહિતી સંચારની રજૂઆત કરવાની આખી જે શૈલી છે એ શૈલી એક સરખી જોવા મળતી નથી. તો માહિતી જે સંચાર છે એ માહિતી સંચાર એટલે શું, એનો અર્થ અને વ્યાખ્યા જોઈ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર માહિતી જે સંચાર છે એ માહિતી સંચાર અનિવાર્ય છે, જરૂરી છે. તો પ્રશ્ન એ થાય કે માહિતી જે સંચાર છે એ ધંધાકીય એકમની અંદર અનિવાર્ય એટલા માટે ગણવામાં આવે કે માહિતી સંચાર દ્વારા બેનો વિકાસ થતો જોવા મળે. માહિતી સંચાર દ્વારા બેનો વિકાસ થતો જોવા મળે, એક તો વેપારનો વિકાસ થતો જોવા મળે છે અને બીજો જે વાણિજ્ય છે એ વાણિજ્યનો એ વિકાસ થતો જોવા મળે છે. તો માહિતી સંચાર છે એ વેપાર અને વાણિજ્યનો વિકાસ થાય, એનો ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે ધંધાકીય જે એકમ છે એ ધંધાકીય એકમની અંદર જે કોમ્યુનિકેશન છે એ માહિતી જે સંચાર છે એ માહિતી સંચાર છે એ અનિવાર્ય ગણવામાં આવે છે. તો માહિતી સંચાર ની અંદર આપણે આટલી વખત જોયા પછી નવો ટોપિક આવે છે, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું. આજના લેક્ચરમાં બહેનો આપણે જોયું કે માહિતી સંચાર એટલે શું, માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યા જોઈ, ઉપસંહાર જોયો, અને ધંધાકીય એકમના કયા ક્ષેત્રમાં માહિતી સંચાર અનિવાર્ય છે, તો વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અંદર માહિતી સંચાર છે અનિવાર્ય ગણવામાં આવે છે. ત્યાર પછીનો જે ટોપિક આવે છે, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, જે આપણે આવતા લેક્ચરે અભ્યાસ તમે કરશો, વધુ અભ્યાસ આવતા પહેલાં. નમસ્કાર.